ગુજરાત સરકાર તરફથી તમામ તંત્રને જે એલર્ટ કરવામાં આવ્યું હતી અને સૂચના આપવામાં આવી હતી કે પોતે અલગ અલગ શહેરો અને અલગ અલગ જિલ્લાઓની અંદર જે સ્કૂલો છે અથવા તો જે મોટા બિલ્ડિંગો છે તેમની ચેકિંગ કરવા માટેની જે સૂચના કરી હતી તેની અંદર સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ મોટા પ્રમાણમાં જે સ્કૂલો છે ફાયર સેફ્ટીના અભાવના કારણે જે સીલ મારવાની જે કામગીરી હતી તે ફાયર વિભાગ તરફથી કરવામાં આવી હતી એક બાજુ વેકેશન ખુલી રહ્યું છે અને બીજી બાજુ સ્કૂલો હજી સીલ ખુલ્યા નથી તો તેને લઈને જે મેયરને જે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મેયર તરફથી સરકારને રજૂઆત કરવામાં આવશે તેવી જે વાત સામે આવી છે તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના જે મેયર છે દક્ષિણભાઈ માવાની તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું આખી ઘટના છે અને કઈ રીતની રજૂઆત ગઈકાલે શાળા સંચાલકો રેસ્ટોરન્ટો વિવિધ એસોસિએશનો કાલે રૂબરૂ મળવા આવ્યા હતા અને બીયુસી અને ફાયરની એન ઘણી જગ્યાએ નથી એટલે સુરત મહાનગરપાલિકાએ રાજકોટની ઘટના પછી ઘણી જગ્યાએ સીલ માર્યા છે તે લોકોની એક જ રજૂઆત હતી કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે બધું ફૂલફિલ કરી નાખશું શાળા સંચાલકો મંડળની બી એવી જ રજૂઆત છે કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે લોકો એનું એક બે મહિનામાં ફૂલફિલ કરીને શાળા સત્ર પણ વિદ્યાર્થીઓનું ભણતર પણ ન અટવાય તે માટેની રજૂઆત હતી મેં પણ તે લોકોની રજૂઆત વ્યવસ્થિત સાંભળી અને મેં પણ કીધું હું રાજ્ય સરકારને તમારી લાગણી પહોંચાડીશ રાજ્ય સરકારને તમારી તમામ જે કંઈ વાત થઈ છે

એટલે ફાયર એનઓસી અત્યારે તમામ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ તમામ એવી જેવી પ્રોપર્ટી બધી સીલ મારી દીધી છે અને હાઈકોર્ટનું પણ ગઈકાલે જે તારીખ તેર તારીખ પડી છે એટલે તમામ એસોસિયનનું એ જ કહેવું છે કે અમારા ધંધા બધા અટવાઈ રહ્યા છે અને શાળા સંચાલકો પોતાના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટેની લોકો રજૂઆત હતી તે લોકોની રજૂઆત મેં સાંભળી અને રાજ્ય સરકારમાં તમારી જે કંઈ લાગણી છે હું પહોંચાડીશ એવી લોકોને અહીંયા ધરાપ આપી આપણા તરફથી કઈ રીતે કોને કોને રજૂઆત કરી શકાશે હું તો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશ સાહેબ એક બાજુ જે કોમ્પ્લેક્સો સીલ મારવામાં આવે છે તો તો કેટલાક લોકોના રોજગાર પણ બંધ થઈ ગયા છે નાના નાના લોકોને કોઈ ટેમ્પરી નિરાકરણ થાય તે માટે અત્યારે ટેમ્પરીની જ્યારે ઘટના બનતી હોય ત્યારે ત્યારે પ્રજા શાસકો પર જ આવી જતા હોય છે એટલે તે બાબતે હું કહી નહીં શકું પણ આવી ઘટના રાજકોટની ઘટના બની આપણે પછી એવી કોઈ ઘટના ગુજરાતમાં ન બને સુરત મહાનગરપાલિકામાં ન બને એ સુરતીઓ અને શાસકો સાથે મળીને આવી ન ઘટના બને એ માટે નિરાકરણ લાવવા જઈ રહ્યા છે જે રીતે મેયર તે કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને પત્ર લખી અને આ બાબતે રજૂઆત કરવામાં આવશે કારણ કે જે એક બાજુ વેકેશન જે ખુલી રહ્યું છે અને વિદ્યાર્થીઓને અગવડ ન પડે અને સાથે વિદ્યાર્થીઓનું જે જોખમ છે તે ભવિષ્ય છે તે જે જોખમાઈની તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવશે કેમેરામેન સંજય ચંદેલ સાથે બલતો સુધાર ટીવી નાઇન સુરત બ્રોટ યુ બાય